દ્વારા પ્રસ્તુત આ વિડિયો લેક્ચરમાં હું વિશાલ કુમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 5 હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો આ ચેપ્ટરના અભ્યાસ તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 જે પેટા નોંધવાળું ચેપ્ટર હતું એના આપણે અલગ અલગ મેથડના દાખલા જોયા. આજના વિડિયો લેક્ચરમાં આપણે હિસાબી સમીકરણ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હિસાબી સમીકરણ એટલે શું? તો અહીંયા આખી જે કઈ હિસાબો લખવાની સિસ્ટમ છે એક સમીકરણના બેઝ ઉપર બનેલી છે. એટલે કે સમીકરણનું નામ છે A is equal to C plus L. એટલે કે સમગ્ર જે કાંઈ આખી હિસાબો લખવાની પ્રોસેસ છે એ A બરાબર C plus L આ સૂત્રના હિસાબે હાલે છે. હવે A બરાબર C plus L એ અંગ્રેજી સૂત્રને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીએ તો મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા આવું આપણું હિસાબી સમીકરણ બને છે. તો મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા આનો મતલબ થાય મિલકતોનો જેટલો સરવાળો હોય ધંધામાં સામે એટલો સરવાળો મૂડી અને દેવા બંનેને ભેગા કરતા પ્રાપ્ત થશે. એટલે એનો અર્થ એવો થયો, એક પલડામાં તમે મિલકતોને મૂકો, બીજા પલડામાં મૂડી અને દેવા બંનેને ભેગા કરી મૂકશો તો બંનેનું વજન છે ઇક્વલ થશે. આનો અર્થ એવો થાય છે. એટલે ધંધામાં જેટલી મિલકતો છે એની સામે મૂડી દેવા બંને નો સરવાળો કરતા મિલકતો બરાબર થાય છે. A for assets એટલે કે ગુજરાતીમાં એટલે મિલકત કહેશું. C for capital, capital એટલે કે મૂડી, અને L for liabilities, liabilities એટલે કે દેવા કે જવાબદારી. તો હવે આ હિસાબી સમીકરણની અસર શેના આધારે માપી શકાય? તો અલગ અલગ વ્યવહારોનું આપણે ટેક્સ્ટબુકની અંદર 114 નંબરના પેજ ઉપર તમે ખોલશો તો એક કોષ્ટક આપ્યો છે. સમીકરણ મુજબ આપણે એક પછી એક વ્યવહારોની શું અસર પડે છે, દરેક વ્યવહારની ધંધા ઉપર સમીકરણ ઉપર શું અસર પડે એ તપાસતા જઈએ. ચલો, તો પહેલો એક સમીકરણ, પહેલો એક વ્યવહાર આપ્યો છે ધંધાનો માલિક મૂડી લાવે. ચલો, માલિક મૂડી લાવે તો એની સમીકરણ ઉપર શું અસર પડે? તો વિદ્યાર્થી મિત્રો, માલિક મૂડી લાવે તો ધંધામાં રોકડા અથવા માલ કે મિલકત આવે, એનો મતલબ ધંધામાં મિલકતો વધે. ચલો, તો અહીંયા મિલકતો વધે છે એની સામે બીજી અસર કોના ઉપર પડે? એટલે કે પહેલી અસર એ ઉપર પડે તો બીજી અસર કોના ઉપર પડે? સ્વાભાવિક છે, માલિક મૂડી લાવશે તો માલિકની મૂડીમાં પણ એટલો સામે વધારો થશે. એટલે બીજી અસર છે એ પણ માલિકની મૂડી ઉપર પડે છે એટલે મૂડીમાં પણ વધારો થશે. જ્યારે જવાબદારી કે દેવા ઉપર કોઈ અસર પડતી નથી. એટલે પહેલી વાત થઈ, માલિક મૂડી લાવે તો મિલકતો વધે સામે મૂડી વધે. ત્યાર પછી આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો, બીજો એક વ્યવહાર આપ્યો છે, માલિક ધંધામાંથી જો ઉપાડ કરે. એટલે અહીંયા બીજો વ્યવહાર આ રીતે લખી શકાય કે માલિક ઉપાડ કરે તો ઉપાડ કરે એની કોના ઉપર અસર પડી શકે? વિદ્યાર્થી મિત્રો, માલિક ઉપાડ છે એ ત્રણ ફોર્મમાં કરે, કાં તો રોકડનો ઉપાડ કરશે, કાં તો માલનો ઉપાડ કરશે, અથવા તો મિલકતનો ઉપાડ કરશે. તો રોકડ માલ કે મિલકત માલિક ધંધામાંથી લઈ જાય અંગત હેતુ માટે, તો એના કારણે ધંધામાંથી રોકડ માલ કે મિલકત જાય તો એની સિલકમાં ઘટાડો થાય, એનો મતલબ મિલકતો ઘટે ઉપાડ કરવાથી. બીજી બાજુ માલિક ઉપાડ કરશે તો મૂડી એટલી ઘટશે, જેટલા મૂડી પેટા આપ્યા છે એમાંથી જેટલા ઉપાડ કરશે એટલી મૂડી એની ઘટશે. ધારો કે 50,000 મૂડી પેટા આપ્યા છે અને એમાંથી 10,000 રોકડા પાછા અંગત હેતુ માટે લઈ જાય છે તો માલિકની મૂડી હવે 50,000 ન કહેવાય, 40,000 જ કહેવાશે. તો અહીંયા મિલકતો છે એ ઘટે ઉપાડ કરવાના કારણે સામે મૂડીમાં પણ શું થશે, ઘટાડો થશે અને દેવા ઉપર કોઈ અસર પડશે નહીં. ત્યાર પછી આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો એક વ્યવહાર આપ્યો છે માલની રોકડમાં ખરીદી કરવામાં. ચાલો, તો ત્રણ નંબર કરી લખીએ, માલની રોકડ ખરીદી. ચાલો, માલ રોકડેથી ખરીદીએ તો માલની ખરીદી કરશો તો માલ ધંધામાં આવે. ચાલો, માલ ધંધામાં આવશે તો માલ સ્ટોકમાં વધારો થશે. માલ સ્ટોક વધે એનો મતલબ ધંધાની મિલકત વધી કહેવાય. માલ સ્ટોક એ ધંધાની મિલકત છે એટલે અહીંયા મિલકતમાં વધારો થાય. બીજી બાજુ રોકડેથી ખરીદી કરશું તો ખરીદીના બદલામાં નાણા રોકડા ચૂકવશું. રોકડા ચૂકવીએ તો રોકડા ધંધામાંથી જાય તો રોકડ સિલક આપણી ઘટશે. તો વિદ્યાર્થી મિત્રો, રોકડ સિલક એ પણ મિલકત જ કહેવાય ચાલુ ખાતા.
તો રોકડ સિલક ઘટે છે એનો મતલબ મિલકત ઘટે છે. તો આ વ્યવહારની તમે અસર તપાસો. એક બાજુ માલ સ્ટોક વધે છે, બીજી બાજુ રોકડ સિલક ઘટે છે. માલ સ્ટોક પણ મિલકત છે અને રોકડ પણ મિલકત છે, એટલે એક મિલકત વધે છે અને બીજી મિલકતમાં સામે ઘટાડો થાય છે. અહીંયા આ રીતે લખી શકાય, એક વધે મિલકત પર અસર પડે છે, એટલે અહીં લખી શકાય એક વધે અને અન્ય મિલકત છે એ ઘટે છે. ચાલો, તો અહીંયા મિલકત ઉપર નેટ અસર તમે તપાસો તો ઝીરો થઈ ગયો. ચાલો, તો આ રીતે એક વધે અન્ય ઘટે. એની પછી બીજો ત્રીજો એક વ્યવહાર આપ્યો છે, માલની ઉધારમાં ખરીદી કરીએ. ચાલો, માલ ઉધારમાં ખરીદ્યો એટલે શાક પર ખરીદ્યો. તો અહીં ચાર નંબર કરી લખું છું, માલની ઉધાર ખરીદી. માલ ઉધારમાં ખરીદશો તો ઉધાર ખરીદી કરવાના કારણે માલ સ્ટોક આવશે ધંધામાં. માલ આવશે, ખરીદી કરશો એટલે માલ સ્ટોકમાં વધારો થશે. ચલો, માલ સ્ટોક વધે એનો મતલબ મિલકત વધી. ચલો, મિલકત વધે છે તો એમાં વધારો થયો એટલે મિલકતમાં વધારો થયો, એક અસર મિલકત ઉપર પડી. ચલો, અહીંયા લખીએ એ વધે છે એટલે મિલકત વધે છે. ઉધાર ખરીદી કરશું તો સામે આપણે સામેવાળા વેપારીને એટલા રૂપિયા દેવાના થશે, મતલબ ધંધાનું દેવું વધ્યું, લેણદારો વધે તો લેણદારો વધશે. તો એનો અર્થ એવો થયો કે ધંધાનું દેવું વધ્યું એટલે એલમાં પણ વધારો સૂચવે છે. તો અહીંયા એલ વધે છે અને એ વધે છે એવું કહી શકાય, એ અને એલ બંનેમાં સરખી રકમથી વધારો થશે. ત્યાર પછી આગળ વધીએ તો માલનું રોકડમાં વેચાણ કરવામાં, નંબર પાંચ, માલનું ઘટાડો થાય, ખર્ચ
ખર્ચ વધવાથી મૂડી ઘટે વ્યસ્ત સંબંધ છે અને ખર્ચ ઘટે તો મૂડી વધે. એટલે અહીંયા ખર્ચ વધ્યો છે એનો મતલબ મૂડીમાં ઘટાડો થશે અને બીજી બાજુ રોકડા જાય તો રોકડ શિલ્લક પણ આપણે ઘટશે. એટલે અહીંયા ખર્ચ ઘટ રોકડ શિલ્લક મિલકતમાં ઘટાડો અને સાથે મૂડીમાં પણ ઘટાડો થાય છે. ચલો આ રીતે બે નોંધ લખી શકાય. ત્યાર પછી આગળ વધીએ તો આપણને 8 નંબરના વ્યવહાર તરીકે આપ્યો છે મહેસૂલી ખર્ચ ચૂકવવાનો બાકી. ચલો મહેસૂલી ખર્ચ ચૂકવવાનો મહેસૂલી ખર્ચ ચૂકવવાનો બાકી એટલે કે હજુ સુધી મહેસૂલી ખર્ચની આપણે ચૂકવણી કરી નથી તો ચૂકવવાનો બાકી મહેસૂલી ખર્ચ. ખર્ચ થયો ધંધામાં એટલે સીધી વાત છે ખર્ચ વધે તો મૂડીમાં ઘટાડો થશે. કે એક અસર તો મેં સીધી આપી શકું મૂડી ઘટે. બીજી બાજુ જો હજી ખર્ચ ચૂકવો નથી ચૂકવવાનો બાકી છે મતલબ ધંધાની એક જવાબદારી બની દેવું બની તો દેવામાં આપણો એટલો શું થશે વધારો થશે. દેવું વધે એનો મતલબ ધ્યાનમાં તો ખર્ચ જો ચૂકવવાનો બાકી હોય તો મૂડીમાં ઘટાડો થશે અને દેવામાં વધારો થશે. ત્યાર પછી નંબર 9 મહેસૂલી આવકની રોકડમાં ઉપજ થાય. નંબર 9 મહેસૂલી આવક ની રોકડમાં ઉપજ. ચલો મહેસૂલી આવક રોકડમાં મળે એવું કીધું છે તો મહેસૂલી આવક મળે આવક થાય મતલબ રોકડા આવ્યા આવ્યા તો રોકડ શિલ્લકમાં એટલો વધારો થશે. રોકડ શિલ્લક વધી મતલબ મિલકત વધી. ચલો તો મિલકત વધે છે એવું અહીંયા લખી શકીએ. બીજું આવક પ્રાપ્ત થઈ આવકને સીધો સંબંધ મૂડી સાથે. જો આવક વધે તો મૂડીમાં પણ વધારો થશે એટલે અહીંયા મૂડી પણ વધે છે એવું લખી શકીએ. ચલો તો મહેસૂલી આવકની રોકડમાં ઉપજ થઈ એનો મતલબ મિલકત વધી અને સામે મૂડીમાં પણ વધારો થયો. ત્યાર પછી આગળ વધીએ તો મહેસૂલી આવક મળવાની બાકી હોય. ધારી લો કે મહેસૂલી આવક મળવાની બાકી છે મહેસૂલી આવક મળવાની બાકી છે તો વિદ્યાર્થી મિત્રો મહેસૂલી આવક મળવાની બાકી હોય મળવાની બાકી એટલે કે હજુ સુધી મળી નથી પણ જો મળવાની બાકી છે મળવાની બાકી કોઈ પણ આવકની ધંધાની ગમે ત્યારે ભવિષ્યમાં એ આવક પ્રાપ્ત થશે ત્યારે મિલકત વધશે. એટલે મળવાની બાકી આવક એના કારણે મિલકતમાં વધારો થાય એટલે એક મિલકત વધી. બીજી બાજુ આવક મળે તો એનો સીધો સંબંધ મૂડી સાથે છે. આવક વધે તો મૂડીમાં પણ સીધો વધારો થશે કેમ કે આવક વધે તો નફો વધે અને નફો વધે એટલે સીધી મૂડીમાં પણ વધારો દર્શાવશે. એટલે અહીંયા પણ મૂડીમાં પણ આપણે વધારો થાય છે એવું લખી શકીએ. ચલો તો બે અસર થઈ એક મિલકત વધી અને બીજી બાજુ મૂડી વધી. ત્યાર પછી આગળ વધીએ તો મિલકતની રોકડમાં ખરીદી કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો મિલકત રોકડેથી ખરીદી મિલકતની રોકડમાં ખરીદી. ચલો મિલકત રોકડેથી ખરીદીએ ધંધા માટે તો મિલકત ખરીદીએ તો મિલકત આવે કે જાય તો કે મિલકત આવે તો મિલકતોમાં શું થશે વધારો. મિલકત ખરીદી એટલે મિલકત વધી. ચલો એક એ વધ્યો એમાં વધારો થાય છે. બીજું રોકડમાં ખરીદીએ તો ધંધામાંથી રોકડા તરત ચૂકવા હશે એટલે રોકડા જાય જાય તો રોકડ શિલ્લક એટલી ઘટશે. તો એક બાજુ જે મિલકત ખરીદી એ મિલકત વધે છે બીજી બાજુ રોકડા ચૂકવા એટલે રોકડા જાય છે તો એક મિલકત વધી અને અન્ય મિલકત ઘટી. મિલકતની શાખ પર ખરીદી કરી. ચલો મિલકત શાખ પર ખરીદીએ તો શું ફરક પડે. મિલકત ખરીદીએ એટલે સ્વાભાવિક છે મિલકત આવે તો મિલકતો વધે એટલે એ વધે. બીજું શાક પર ખરીદશું તો એટલા રૂપિયા આપણે તાત્કાલિક ચૂકવા હશે નહીં. શાક પર ખરીદી કરીએ તો મિલકતની પેમેન્ટ આપણે નથી કર્યું એનો મતલબ ચૂકવણી બાકી છે. ચલો મિલકત આવી તો મિલકત વધી પણ બીજી બાજુ મિલકત શાક પર ખરીદશું તો એના કારણે ધંધા ઉપર એટલું
ચૂકવવાના થશે. 90 વધે છે એટલે એક અસર ક્યાં ઉપર તો ક્યાં ક્યાં બે અસર પડે. એક મિલકત ખરીદી અને મિલકત આવી તો મિલકત વધે છે અને બીજી બાજુ ધંધાનું દેવું પણ વધે છે એટલે ત્યારે પણ વધે છે. ત્યાર પછી આગળ વધીએ તો 13 નંબરનો મુદ્દો આપણને આપ્યો છે મિલકતનું શાખ પર વેચાણ કરવામાં અને મિલકતનું રોકડ વેચાણ. એમાં બે મુદ્દા છે. ચલો પહેલા મિલકતનું રોકડ વેચાણ. ચલો મિલકત રોકડેથી વેચી મિલકતનું રોકડ વેચાણ. મિલકત વેચીએ તો શું ફરક પડે? મિલકત વેચીએ તો મિલકત ધંધામાંથી જાય એટલે મિલકત ઘટે. બીજી બાજુ રોકડેથી વેચા તો રોકડા ધંધામાં આવે, આવે તો રોકડ સિલક વધે મતલબ મિલકત વધે. તો મિલકતનું રોકડેથી વેચાણ કરવાથી એક મિલકત વધે છે અને બીજી અન્ય મિલકતમાં ઘટાડો થાય છે. મૂડી અને દેવા ઉપર કોઈ અસર પડતી નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો મિલકતનું શાખ પર વેચાણ કરે. 14 નંબર કરીને લખું છું મિલકતનું શાખ પર વેચાણ. ચલો મિલકત શાખ પર વેચીએ તો શું થાય? મિલકત વેચી સ્વાભાવિક છે, મિલકત વેચીએ તો મિલકત જાય એટલે મિલકતમાં ઘટાડો થાય એ ઘટે છે. બીજી બાજુ શાખ પર વેચી મતલબ એ વ્યક્તિ પાસેથી આપણે નાણાં લેવાના છે તો એ વ્યક્તિ આપણો દેવાદાર બનશે. દેવાદાર આપણી મિલકત કહેવાય એટલે મિલકત વધે છે. તો અહીંયા લખવે તો લખી શકાય એક મિલકત દેવાદાર નામની વધે છે, એક વધે છે. જ્યારે જે મિલકત વેચી એ ઘટે છે એટલે અન્ય મિલકત ઘટે છે. આ રીતે સમજૂતી લખી શકાય. ત્યાર પછી છેલ્લો 15 નંબરનો મુદ્દો જોઈએ તો 15 નંબરમાં આપણે કીધું નાણાં ઉછીના લીધા. કોઈની પાસેથી જો તમે નાણાં ઉછીના લ્યો છો તો નાણાં ઉછીના લઈએ એટલે કે લોન લીધેલી હોય તો શું ફરક પડે? ચલો લોન લઈએ તો રોકડા આવે, રોકડા આવે તો રોકડ સિલકમાં વધારો થાય એટલે એક મિલકત વધે છે. બીજી બાજુ શું ફરક? તો લોન લેશું તો સામેવાળી વ્યક્તિ પ્રત્યે આપણે એ રકમ જ્યારે ત્યારે એને પાછી આપવાની જવાબદારી બનશે એટલે ધંધાનું એક પ્રકારનું દેવું બને. તો દેવામાં સામે વધારો થાય છે એટલે દેવું વધે છે એવું પણ લખી શકીએ. ચાલો તો મિલકત વધે છે, દેવું વધે છે. એના પછી આગળ વધીએ તો છેલ્લો એક મુદ્દો આપ્યો છે માલની જાવક કોઈ પણ અન્ય રીતે થાય તો શું ફરક પડે? ચલો અહીંયા લખું છું 16 નંબર અન્ય રીતે માલ જાય છે, માલ સ્ટોક એટલો આપણો ઘટશે એટલે મિલકત ઘટે. બીજું આગમાં બળી ગયું ધારી લો કે વીમો જ નથી લીધો તો વીમા કંપની આપણને કોઈ વળતર જ નહીં આપે. તો વીમા કંપની વળતર નહીં આપે મતલબ ધંધા માટે એક પ્રકારનું નુકસાન થયું કહેવાય. તો નુકસાન થયું છે એના કારણે સીધું રિએક્શન એનું મૂડી ઉપર પડશે. આપણે મૂડી નુકસાન થાય તો એટલાથી ઘટે એટલે મૂડી ઘટે સાથે માલ સ્ટોક પણ ઘટે એટલે બંનેમાં ઘટાડો સૂચવે છે. અહીંયા બંને જગ્યાએ હું લખી શકું મૂડી ઘટે અને માલ સ્ટોક પણ ઘટશે, મિલકત ઘટશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે વ્યવહારોની જે કાંઈ સમીકરણો ઉપર પડતી અસરો છે એ તપાસી શકીએ અને દરેક વ્યવહારની કોના બે સમીકરણના પદ ઉપર અસર પડે છે એ નક્કી કરી અને દરેક અસરને જાણી શકીએ. તો આ રીતે અહીંયા આ ચેપ્ટરમાંથી માત્ર થિયરી પૂરતું જ આપણે કામમાં લેવાનું છે, ઉપયોગમાં લેવાનું છે. આમાંથી કોઈ દાખલો છે એ ખાસ પરીક્ષાની દ્રષ્ટિ અગત્યનો નથી એટલે આ જ કોષ્ટક છે વ્યવસ્થિત આપણે નોટબુકમાં લખીએ.